હેલો ફ્રેન્ડ્સ હું ફિરોઝ બારૂની મારી યુટ્યુબ ચેનલ પર આપ તમામનું સ્વાગત કરું છું આજે હું તમારી સામે એક એવી ટ્રીક લઈને આવ્યો છું જે ટ્રીકની મદદથી તમે તમારા ફ્રેન્ડ કોઈ કોમ્પ્યુટર સેન્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અથવા કોઈ કોમ્પ્યુટરના જાણકારને ચેલેન્જ કરી શકો છો એ ટ્રિક શીખવાડતાં પહેલાં જો આપ લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવી તો થેન્ક યુ જો હજુ સુધી મારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરો જેથી આગળ પણ આવી ટ્રીક તમે જોઈ શકો શીખી શકો અને બીજા સાથે શેર કરી શકો તો ચાલો એક ટ્રીકમાં જઈએ આપણે નોર્મલી આપણે શું કરીએ છીએ પણ ફોલ્ડર બનાવવું હોય કોઈપણ નામનું તો જનરલી આપણે કોઈ પણ નામ આપીએ એ બીસીડી એક્સ વાયઝેડ આપણે આસાનીથી બનાવી શકીએ છીએ પણ અમુક નામ એવા છે જેના જે નામ આપીને તમે ફોલ્ડર બનાવી શકશો નહીં જેવા કે અહીંયા બનાવેલા છે સીઆઈએન એયુએક્સ એન યુએલ પીઆરએન ઇન્ફોટેક 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 સેમ નામનું ડ્યુઅલ ફોલ્ડર બનાવ્યું છે અને એક ફોલ્ડર મેં અહીંયા રાખ્યું છે બ્લેન્ક સંધારીલી આપણે ત્યાં બનાવી શકીએ નહીં અહીંયા મેં એક ઉદાહરણ આપ્યું છે કે આપણે કયા નામના ફોલ્ડર બનાવી શકીએ નહીં દાખલા તરીકે સીઓએન એનયુએલ પીઆરએન એયુએક્સ બ્લેન્ક ફોલ્ડર અથવા કોઈપણ સેમ નામનું એક જ નામનું ડબલ ફોલ્ડર તો આ શરૂઆત કરતાં પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સાલો શીખીએ કે આ ફોલ્ડર તમે પણ કઈ રીતે આસાનીથી બનાવી શકો છો તો સૌ પ્રથમ હું સીઓ નામનું ફોલ્ડર તમને બનાવીને દેખાડીને ટ્રાય કરીશ તો જનરલી આપણે સી ઓ એન લખીએ એને એન્ટર પ્રેસ કરીશું તો ફોલ્ડર બનશે નહીં એના પછી આપણે યુ એક્સ કરીને જોઈ લઈશું એ યુ એક્સ તો ફોલ્ડર બનશે નહીં એનયુએલ ફોલ્ડર બનશે નહીં અને આપણે જ્યારે કોઈ નામ નહીં લખીએ અને એન્ટર પ્રેસ કરીશું તો આ બ્લેન્ક ફોલ્ડર બનશે નહીં તો બ્લેન્ક ફોલ્ડર માટે એન્ટર કરશું તો ન્યૂ ફોલ્ડર આવ્યું છે તો આ કઈ રીતે બનાવવું તો આ ફોલ્ડર તમે પણ આસાનીથી બનાવી શકો છો આ તમામ ફોલ્ડર બનાવવા માટે એક કોડ યાદ રાખવાનો છે જે કોડ છે ઝીરો વન સિક્સ ઝીરો અથવા ટુ ફાઇવ ફાઇવ આ બંને કોડનો ઉપયોગ કરીને અથવા બેમાંથી એક કોડનો ઉપયોગ કરીને તમે સરળતાથી આ મુજબના ફોલ્ડર બનાવી શકો છો આ કો કોડનો ઉપયોગ કરવા માટે તમારે અલ્ટ્રક્યુનો ઉપયોગ કરવો પડશે તો સારો એક ફોલ્ડર બનાવીએ અગલા તરીકે સી તો હું એથી પહેલાં સીઓ નામનો ફોલ્ડર ડિલીટ કરું છું અને સીઓ નામનો નામનું ફોલ્ડર નવું બનાવીએ આપણે તો હું લખું છું સી ઓએન હવે તમારે કરવાનું છે અલ્ટર ટુ ફાઇવ ફાઇવ અને એન્ટર અલ્ટર ટુ ફાઇવ ફાઈ એન્ટર આરામથી બની ગયું હવે બીજું ફોલ્ડર બનાવીએ છીએ એ યુ એક્સ તો એક્સ એથી ડિલીટ કરું છું અને એક્સ બનાવીને તમને બતાવું છું આની અંદર આપણે લખીશું એ યુ એક્સ કંટ્રોલ સાથે ટુ ફાઇવ ફાઇવ એન્ટર આરામથી બની ગયું એના પછી આપણે જઈએ નલ બનાવીએ આ ફોલ્ડરને ડિલીટ કરું છું અને નલ બનાવું છું ન્યૂ ફોલ્ડર એમાં લખું છું નલ એમાં પણ કરવાનું છે અલ્ટર ટુ ફાઈ ફાઈ બસો પંચાવન અલ્ટર બસો પંચાવન એના પછી પીએનઆર આ ફોલ્ડર ડિલીટ કરું છું ત્યાંથી અને એ બનાવીએ છીએ તો ન્યૂમાં જઈ પી આર એન અલ્ટર ટુ ફાઈ ફાઈ બની ગયું હવે પછી આપણે બ્લેન્ક ફોલ્ડર કઈ રીતે બનાવવું તો બ્લેન્ક ફોલ્ડર બનાવવા માટે શું કરીશું અહીંયા ત્યાં ફોલ્ડર ડિલીટ કરું છું રાઈટ ક્લિક કરું છું ન્યૂમાં જાઉં છું ફોલ્ડર લઉં છું અને નામ છે ન્યૂ ફોલ્ડર લખેલું કાઢી નાખું છું ફક્ત તમારે અલ્ટર ટુ ફાઈ ફાઈવ કરવાનું છે એન્ટર લગાવી દેવાનું છે એટલે તમારું અહીંયા વગર નામનો એક ફોલ્ડર પણ બની જશે હવે મેં અહીંયા સેમ નામના ઇન્ફોટેક ઇન્ફોટેક નામના બે ફોલ્ડર બનાવ્યો છે ચંદ્રલી આપણે શું થાય છે એક વાર જે નામ આવી ગયું હોય દાખલા તરીકે હું અહીંયા એક બે ત્રણ નામનો ફોલ્ડર બનાવશું એક ફોલ્ડર બની ગયું છે અને બીજું ફોલ્ડર ફરીવાર બનાવવાનો પ્રયત્ન કરીશ એક બે ત્રણ તો નહીં બને એ રિપ્લેસ કરવાનું કહે છે તો પણ તમે પણ સેમ નામનું ફોલ્ડર બનાવી શકો છો સેમ નામના ફોલ્ડર બનાવવા માટેની સ્ટ્રીક કરી આપણે ન્યૂમાં જાઉંશું ઇન્ફોટેક લખું છું અહીંયા ફોલ્ડરનું નામ આપું ઇન્ફોટેક આપણે એક ફોલ્ડર જોઈએ છે એટલે એન્ટરપ્રેસ કરી દો કોઈ શું કરવાનું નથી ફક્ત ઇન્ફોટેક લખ્યું છે અને બીજું પણ મારે સેમ ફોલ્ડર જોઈએ છે ઇન્ફોટેકનું તો એના માટે કરીશ ન્યૂમાં ફોલ્ડર એમાં લખીશું ઇન ફોટેક ઇન ફોટેક લખીશું અલ્ટર સાથે ટુ ફાઈવ ફાઈવ કરીશું એન્ટર લખાવીશું જો મિત્રો એકદમ સરળતાથી જે ફોલ્ડર નહોતા બની શકતા એ ફોલ્ડર આસાનીથી આપણે અહીંયા બનાવ્યા એ ફોલ્ડર ફરીવાર કહી છું આ ફોલ્ડર બનાવવા માટે ફોલ્ડરનું નામ આપ્યા બાદ તમારે અલ્ટ્ર કી સાથે બેમાંથી કોઈ પણ એક કોડનો યુઝ કરી શકો છો દાખલા તરીકે આપણે ફોલ્ડર બનાવ્યું સી અ તો પછી અલ્ટ્ર ટુ ફાઇવ ફાઇવ અલ્ટ્ર બસો પંચાવન ઝડપથી પ્રેસ કરવાનું છે એના પછી એક નવી ટ્રીક હજી શીખવાડવા જઈ રહ્યો છું ચંદ્રલી આપણે રાઇટ ક્લિક કરીએ છીએ તો અમને બધા ઓપ્શન મળે છે આની અંદર મેં મારું એક નામ એડ કર્યું છે ફિરોઝ આ નામ આપણે કઈ રીતે એડ કરી શકીએ તો એ ટ્રીક તમને શીખવાડું છું આ ટ્રીક આ નામ કઈ રીતે આપણે એડ કરીશું એના માટે આપણે સ્ટાર્ટ મેનુમાં જઈશું રન ખોલીશું રન ખોલ્યા બાદ અહીંયા લખીશું રીગેડિટ એ લખેલું બતાય છે તમને રી ગેડી ટ આર ઇ જી ઈ ડીઆઈટી લખ્યા પછી એન્ટર મારીશું યસ આપીશું જે આ બોક્સ ખુલી જાય એની અંદર તમારે જવાનું છે ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડની અંદર ક્લિક કરશો એટલે નીચે આવશે સેલ સેલની અંદર તમારે રાઈટ ક્લિક કરવાનું છે સેલ ઉપર અને ન્યૂમાં જવાનું છે ન્યૂની અંદર લેવાનું છે કી હવે અહીંયા જે તમે રાઇટ ક્લિકના ઓપ્શનમાં જે તમે નામ એડ કરવા માંગો છો તે નામ એડ કરી દેવાનું દાખલા તરીકે હું એ લખું છું ઇન્ફોટેક મારે ઇન્ફોટેક એડ કરું છું અને ક્લિક કરી દો બંધ કરી દો હવે રાઇટ ક્લિક કરીને જોઈશું તો અહીંયા ઇન્ફોટેક એડ થઈ ગયું હોય એના પછી જો તમારે ડીલીટ કરવું હોય અહીંયા જે નામ લખેલું છે ફિરોજ અથવા ઇન્ફોટેક ડિલીટ કરવું હોય તો સેમ પ્રોસેસ ફરીવાર કરીશું આપણે રન ખોલીશું રિગડિત લખીશું ઓકે કરીશું યસ આપીશું અને ફરીવાર ડેસ્કટોપ બેકગ્રાઉન્ડમાં જઈશું પરિવાર ડેકટોપ બેકગ્રાઉન્ડ ઝડપથી ન મળે તો તમે ડી એસ લખશો એટલે તમે ડેકટોપ બેકગ્રાઉન્ડમાં આવી જશો એમાં અહીંયા બે નામ લખેલા બતાવશે ફિરોજ અને ઇન્ફોટ જેને તમે ડિલીટ કરવા માંગો છો એને પર રાઈટ ક્લિક કરો ડિલીટ આપો યસ આપો આ પણ ડિલીટ કરી નાખું છું રાઈટ ક્લિક કરો ડિલીટ આપો યસ આપો જુઓ મિત્રો અહીંયાથી પણ એ જતું રહ્યું તો મિત્રો આ જ ટ્રીકની મદદથી તમે તમારા ફ્રેન્ડને ચેલેન્જ કરી શકો છો અને તમારામાં રહેલી આવડત બતાવી શકો છો અને સામેવાળા વ્યક્તિને એવું થશે કે ખરેખર તમારામાં કેટલી આવડત છે તો આ મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂર કહેજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે હજુ સુધી મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ